આફ્રિકામાં એક જંગલ છે સાયબિરિયાનો, જંગલના કહેવાય રણ પ્રદેશ છે, હજારો માઇલોની જગ્યા ત્યાં પડી છે અને દરેક પ્લોટ પાડેલા હોય. એક માલિકે કીધું કે આ જગ્યા ઉપર જે આવે સવારે સૂર્યોદયથી દોડવાનું શરૂ કરે અને સાંજે સૂર્યાસ્ત સુધીમાં જે પાછો આવે એને હું બધી જ જગ્યા આપી દઉં. રોજ 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 મીડિયા દ્વારા સમાચાર પહોંચતા જાય છે, આજુબાજુના ગામમાંથી સિટીમાંથી ચારે બાજુથી લોકો આવે છે. જે દિવસ આપ્યો હોય એ દિવસે દોડવાનું શરૂ કરે બરાબર સનરાઈઝ અને દોડવાનું સ્ટાર્ટ. દોડતા 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 ઘણા એટલા આગળ નીકળી જાય કે સૂર્યાસ્ત થાય ત્યારે પાછા વળવાને બદલે 50 માઇલ દૂર. કાયદો એ હતો તમે જો પાછા ના વળો તો જિંદગીભર સુધી તમારે એના ગુલામ થઈ જવાનું. આવા સેંકડો લોકોને એને ગુલામ બનાવી દીધા હતા અને એમાં એક દિવસ 19 વર્ષનો છોકરો તરવરિયો નવ જવાન આવી ગયો. એણે કીધું હું પાછો પણ આવીશ. બરાબર સૂર્યોદયનો સમય થયો અને માલિકની જે જગ્યા હતી ત્યાંથી એને દોડવાનું સ્ટાર્ટ કર્યું. દોડતી વખતે એણે પોતાના ખભા ઉપર બે ચીજ રાખી હતી, એક બાજુ થર્મોસ અને બીજી બાજુ વોટર બેગ. થર્મોસમાં શું હતું? ચા. અને વોટર બેગમાં શું હતું? બહુ લાંબી જર્ની કરવી હોય ને તો એની કન્ડિશન છે સ્ટાર્ટ અર્લી, સ્ટાર્ટ અર્લી, ગો સ્લોલી એન્ડ લાઇટ જર્ની. જર્ની વખતે તમારી પાસે માલ સામાન બહુ ઓછો હોવો છે. જેટલો સામાન ઓછો હશે એટલી લાંબી મુસાફરી કરી શકશો. આને પણ નક્કી કર્યું કે વધારે માઇલ વધારે કિલોમીટરને મારે કવર કરવા હોય તો નાસ્તાના ડબ્બા લઈને મારે નહીં નીકળવું છે. આ બાજુ રાયપુરના ભજીયા હોય, આ બાજુ ગાંઠિયા રથના ગાંઠિયા લક્ષ્મીના ગાંઠિયા હોય અને આ બાજુ ઓનેસ્ટના ઢોસા હોય. પોચે ખરો પણ પાછો ના આવે. આને બે જ ચીજ, થાક લાગે ચા પીવાની અને તરસ લાગે તો પાણી. ચા પીતો જાય, પાણી પીતો જાય ને દોડતો જાય. 10 વાગ્યા, 11 વાગ યા, 12 વાગ્યા, લગભગ 60 માઇલ કવર કરી નાખે. એક એક કલાકમાં એને 10-10, 15-15 માઇલ કવર કરવાનું શરૂ કરતા કરતા બરાબર સૂર્ય મધ્યાહ્ન આવી ગયો છે. 70-80 માઇલ કવર થઈ ગયા પછી ચારે બાજુ લોકો ગોઠવાઈ ગયા છે, બધા આજે તાળીઓ વગાડીને કે છે કમોન હવે પાછું આવ. એને પણ વિચાર કર્યું કે જેટલું કવર કર્યું છે એને પાછું કવર કરવામાં જેટલો સમય ગયો છે એના કરતા વધારે જોઈશ, કારણ કે હવે શરીરને શું લાગ્યો છે? થાક. સાંજે 7 વાગે સૂર્યાસ્ત થવાનો છે. એને બહુ હોશિયારી વાપરીને 12:30 માં યુટર્ન લીધો. યાદ રાખજો, જિંદગીમાં દોડવું સહેલું છે, યુટર્ન લેવો બહુ અઘરો છે. સીએ બની ગયા પછી તમને પૂછશે કેટલા વર્ષ સુધી તમે લોકો આ કામ કરવાના, સીએ નું કામ કરવાના. તમે કહેશો આઈ ડોન્ટ નો. કોઈ કહેશે કે લાઈફ ટાઈમ, લાઈફ ટાઈમ. કોઈ ગવર્મેન્ટની સર્વિસ હોય તો કેટલા વર્ષ સુધી સર્વિસમાં રાખે છે? 60. અને માણસની લાઈફ વી ડોન્ટ નો, પણ માની લો એવરેજ 75-80 યર્સ. ઓકે, તો 60 યર્સ પછી માણસે રિટાયર થવું જોઈએ.